નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જે પ્રકારે બપોરના 11 વાગ્યા બાદથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સમગ્ર મધ્ય ગુજરાતમાં અને સમગ્ર ગુજરાત રાજ્યમાં જે પ્રકારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તમામે તમામ જે ડેમ છે તે ડેમના જે દરવાજા જે છે અમુક ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે અને વડોદરા શહેરના તાનેલા વિસ્તારના દ્રશ્યો છે કે જેમાં આ જ્યારથી સવારથી વરસાદની શરૂઆત થઈ છે ત્યારથી જ જે જળબંબાકારની સ્થિતિ જે છે તેનું નિર્માણ થયું છે. આ મુખ્ય માર્ગ છે તાનેલાનો કે જ્યાં પાણી ભરાયા છે, જે તાનેલાનો જે મુખ્ય માર્ગ છે ત્યાં પાણી ભરાયા હોય અને ત્યારબાદ જે મકાનો છે તે મકાનોમાં પણ પાણી ભરાયા છે. આ કોઠિયાપુરા જે છે તે કોઠિયાપુરા ના જે દ્રશ્યો જે છે મકાનોના તે અમે આપને બતાવીશું કે જે મકાનોમાં પાણી ભરાયા હોય ત્યારે જે મકાનના જે ધારકો છે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે આપણી સાથે સ્થાનિક સામાજિક કાર્યકર છે, તેઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓનું શું કહેવું છે. આ જે અંદર જે કોઠિયાપુરામાં જવાના જે રસ્તા જે છે તે રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાયા છે અને ઘૂંટણસમા પાણી ભરાવાના કારણે જે નીચાણવાળા જે મકાનો છે તે મકાનોમાં પણ પાણી ભરાયા છે. તે પણ અમે આપને આગળ જતા જે દ્રશ્યો જે છે તે મકાનોના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું. વડોદરા મહાનગરપાલિકાની જે પ્રિમોન્સૂનની કામગીરી જે છે તે પ્રિમોન્સૂનની કામગીરીની પોલ જે છે તે ખુલતી નજરે પડી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. અમુક વિસ્તારોમાં પાણી ભરાયા છે, અમુક વિસ્તારોમાં જે ટ્રાફિક જે છે જે વાહન વ્યવહાર જે છે તે રાબેતા મુજબ ચાલી રહ્યો છે. આ મકાનો જે છે તે મકાનોમાં પાણી ભરાયા હોય ત્યારે જે રહીશો જે છે તે રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. આ પ્રથમ સિઝનનો પ્રથમ વરસાદ છે, પ્રથમ એટલે કે પ્રથમ અતિ ભારે વરસાદ છે. અહીંયા જે મકાનમાં પાણી ભરાવાના કારણે આ જે સ્થાનિક છે તેઓનું કહેવું છે કે તેઓ અહીંયા મકાન તેઓનું ખાલી કરીને અહીંયા જતા રહ્યા છે. આપણે સ્થાનિક છે તેઓ સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓનું શું કહેવું છે. અહીંયા જ્યારે વરસાદ જ્યારે અતિ ભારે વરસતો હોય ત્યારે અમુક જે નીચાણવાળા જે વિસ્તારો છે તે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા હોય છે. ત્યારે આ જે મકાન જે છે જેના આપ દ્રશ્ય નિહાળી રહ્યા છો કે જ્યાંના જે રહીશ છે તે બીજી જગ્યા પર રહેવા પર મજબૂર બન્યા છે. અન્ય જે મકાન છે તે અન્ય મકાનના પણ અમે આપને દ્રશ્ય બતાવીશું. અબરાર સૈયદ જે અમારા કેમેરા પર્સન છે તેઓને આગ્રહ કરીશ કે ત્યારબાદ જે મકાન છે તે મકાનના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે કે આ મુખ્ય માર્ગ પર આ પ્રકારની સ્થિતિનું જ્યારે નિર્માણ થતું હોય ત્યારે પછી નીચાણવાળા જે મકાનો જે છે તે મકાનોમાં તો કયા પ્રકારની સ્થિતિનું નિર્માણ છે તે અમે આપને આ લાઈવ દ્રશ્યોના મારફતે બતાવી રહ્યા છીએ. આ જે નાની જે પાળ છે તે પાળ બનાવવામાં આવી છે. જો આ મકાન ધારો કે પાળ ન બનાવી હોય તો તેઓના મકાનમાં પાણી ભરાયા હોત. આ જે કોઠિયાપુરા જે છે તે કોઠિયાપુરાના દ્રશ્યો છે. જો આપ જે રહીશ જે છે તે ખુરશી પર બેસવા પર મજબૂર થયા છે કારણ કે તેઓના મકાનમાં પાણી ભરાયા છે. તેઓએ જે નાનકડી દિવાલ બનાવી છે તે દિવાલ બનાવ્યા હોવા છતાં પણ તેઓના મકાનમાં પાણી ભરાયા છે. તમામે તમામ આ કોઠિયાપુરા વિસ્તારના જે પણ મકાનો છે તે મકાનોમાં પાણી ભરાયા હોય ત્યારે રહીશો આવા પાણીમાં ભર ચોમાસે પાણીમાં રહેવા પર મજબૂર બન્યા છે. સિઝનનો પ્રથમ વરસાદ કહી શકાય અતિ ભારે. જે જનજીવન જે છે સમગ્ર રાજ્યનું અસ્તવ્યસ્ત થઈ જવા પામ્યું છે કારણ કે ધોધમાર જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી હતી તે મુજબ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદ વરસવાના કારણે અહીંયા આપ જોઈ શકો છો કે આ મકાન જે છે તે મકાનમાં પાણી ભરાયા છે. હવે જે મકાનના જે રહીશો છે તેઓને જે ઘર વખરી જે છે તે ઘર વખરી પણ પલળી જવા પામી છે વરસાદના પાણીના કારણે. આ અમે ફક્ત એક વિસ્તાર નહીં પરંતુ અલગ અલગ વિસ્તારના જે દ્રશ્યો જે છે તે સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી ઘરે બેઠા જે અમારા દર્શકો જે છે તે જોઈ શકે તે માટે અમે તમામ જે દ્રશ્યો જે છે તે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ. જે જે વિસ્તારોમાં પાણી ભરાયા હોય, જે માર્ગો પર પાણી ભરાયા હોય અને જે વિસ્તારમાં માર્ગો પર પાણી ભરાવાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું હોય અને જે રહીશો જે છે તેઓ મુશ્કેલીમાં મુકાયા હોય તે તમામે તમામ જે દ્રશ્યો છે તે અમે સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી અમે આપને બતાવી રહ્યા છે. હવે જે અહીંના જે સ્થાનિક છે તેઓ સાથે વાત કરીશું. જી ભાઈ કયા વિસ્તારમાં રહો છો અને શું કહેશો પ્રથમ વરસાદે આ પ્રકારે પાણી ભરાયું છે? તાંદલજા કોઠિયાપુરાનો વિસ્તાર છે. આ કાફી ટાઈમથી તમે જોવા બી આ 4-5 કલાક બી વરસાદ પડી જાય
એવું સમજો કે આ લોકોને રહેવાનું એકદમ ભારી પડી જાય. અહીંયા જ રહો છો? અહીંયા જ રહીએ છીએ અમે. તમારા ઘરમાં પાણી? અમારા ઘરમાં ઊંચું ટેકરાવાળું છે એટલે અમારે બહુ પાણી ભરાતું નહીં, પણ આ બચારા અમુક જે છે એમને બહુ જ તકલીફ પડે છે, પાણી ભરાઈ જાય છે એમાં. સ્થાનિક તરીકે શું માંગ કરશો પ્રશાસન સાથે? સ્થાનિક તરીકે આપણે એ જ માંગ કરી શકીએ છીએ, સરકારને એ જ કેવું છે આપણું કે અમને વહેલી તકે અહીંથી ખાલી કરીને મકાન બીજી જગ્યાએ હાલ દે, સારી જગ્યાએ, એ જ અમારી માંગ છે. જી, અહીંયાથી જ્યાં મકાનો જે છે તે મકાનમાં જ્યારે પાણી ભરાયા હોય, હવે જે રહીશો જે છે તે બહાર વરસાદમાં રહે કે ઘરમાં રહે તેઓ માટે એક જ વસ્તુ કહી શકાય કે તેઓ વરસાદમાં રહેવા પર મજબૂર બન્યા છે, વરસાદના પાણીમાં રહેવા પર. આપણી સાથે સ્થાનિક જે સામાજિક કાર્યકર છે તેઓ સાથે ફરી એકવાર અમે હજુ એક જે ઘર છે તે ઘર બતાવવાનો પ્રયત્ન કરીશું કે અહીંયાથી એન્ટરન્સ, તેઓનો એન્ટરનો દરવાજો છે અને પાછળની બાજુ તેઓની જે કોઠિયાપુરા જે છે તે કોઠિયાપુરાની આ ગલી છે ત્યાં મકાનોમાં પાણી ભરાયા છે. અહીંયા આપ જોઈ શકો છો ઠેર ઠેર જે મકાનોમાં પાણી ભરાયા છે, એટલે જે સ્થાનિકો જે છે તે સ્થાનિકો પાણીમાં રહેવા પર મજબૂર બન્યા છે. આપ જોઈ શકો છો કે જે મકાનો છે તમામે તમામ મકાનોમાં વરસાદી પાણી ભરાયા છે. હજુ તો ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. પ્રથમ દિવસ છે અતિભારે વરસાદનો, હવે આના પછી જો કાલે પણ અતિભારે વરસાદ વરસે અને ત્યારબાદ પણ અતિભારે વરસાદ વરસે તો કયા પ્રકારની સ્થિતિનું નિર્માણ થશે એ તો આવનાર દિવસ જ બતાવશે. હવે જ્યારે આ 4-5 કલાકનો આ વરસાદ છે અને ત્યારે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થતું હોય, પછી ત્યાર પછી જો 2-3 દિવસ અતિભારે વરસાદ વરસશે તો કયા પ્રકારની સ્થિતિનું નિર્માણ થશે, ત્યારે પછી એવું થઈ શકે કે જે વિશ્વામિત્રી નદી જે છે તે વિશ્વામિત્રી નદીનું જ્યારે સ્તર વધે અને સ્તર વધશે ત્યારે તે પણ પાણી અહીંયા આવે અને ત્યારે વધારે સ્થિતિ મળશે તેમ લાગી રહ્યું છે. સામેનું જે મકાન છે તે સામેના મકાન જે છે અહીંયાથી વરસાદી કાંસ પણ પસાર થઈ રહી છે. વરસાદી કાંસ હોવા છતાં પણ અહીંયા પાણી વહેલા ઓસરતા નથી અને લોકોના મકાનોમાં પાણી ભરાયા છે અને લોકો પાણીમાં રહેવા પર મજબૂર બન્યા છે. આપણી સાથે સ્થાનિક સામાજિક કાર્યકર છે, તેઓ સાથે વાત કરીશું. યુસ્માનભાઈ, શું કહેશો? તમારા વિસ્તારમાં પાણી ભરાયા છે ઠેર ઠેર, તળાવનું બ્યુટિફિકેશન તો વર્ષોથી કરવામાં નથી આવતું, વારંવાર માંગ કરવામાં આવી છે, પાણી ભરાયા છે, આપ શું કહેશો? તાનલિયા વિસ્તારની અંદર આજે સવારથી 3 વાગ્યાનો લઈ ને અત્યાર સુધીનો વરસાદ 5 ઇંચ વરસાદ પડ્યો છે. 5 ઇંચ વરસાદની અંદર તાનલિયા વિસ્તારની અંદર કેટલું બધું પાણી ભરાઈ ગયું છે. લોકોના ઘરોની અંદર પાણી છે, જે અમારા આદિલ પટેલ છે કેમેરામેન, એમને બતાડેલું છે તમને કે ભાઈ આ કેટલું બધું પાણી છે. તો શું કહેશો? તમારે ખાલી અહીંયા તો ખાડા પુરવામાં આવે છે? હા, પ્રિમોન્સૂન એમાં એવું છે કે ગટરનું કામ કર્યું હતું, નવી ગટર લાઈન નાખી હતી, એમાં ખાલી બસ આ ઉપર નાખીને આવી ગયા હતા, પાછું માનમાસી સરખું થઈ ગયું છે, ખાડા એવા ને એવા છે. વરસાદી કાંસ હોવા છતાં પણ પાણી નથી જતું, આપ જોઈ શકો છો કે રોડ પરથી અને તળાવમાં વાયા તળાવ. મને એમ લાગે છે કે વરસાદી કાંસનું એક જ કારણ છે કે ભાઈ મ્યુનિસિપલ કોર્પોરેશન એની જવાબદારી બને છે કે ચોમાસા પહેલા સાફ સફાઈ કમ્પ્લીટ થવી જોઈએ. મેં વારંવાર રજૂઆત કરી હતી, એ છતાં બી આ કામ નથી થયું. અચ્છા, તો શું છે પ્રિમોન્સૂનની કામગીરીની પોલ ખુલી રહી છે કોર્પોરેશન? હા, એ ચોખ્ખું દેખાય જ છે ને, તાંદલિયાની પ્રજા બી જોવે છે કે મ્યુનિસિપલ કોર્પોરેશને કેટલું કામ કરીને બતાડેલું છે ને કેટલું નથી કર્યું. આપના આજુબાજુના માર્ગો ઉપર પાણી નથી ભરાયા પણ આપના વિસ્તારમાં પાણી ભરાયું છે? બિલકુલ, તાંદલિયા વિસ્તારની અંદર કોર્પોરેશનની બહુ મોટી ખામી નીકળેલી છે. મેં ત્રણ કોલ કરેલા છે કે ભાઈ અહીંયા તરાપો મીકો, અહીંયા તકલીફ છે, ઝુંપડપટ્ટીની અંદર પાણી ભરાઈ ગયેલું છે, લોકોએ જમ્યા નથી, એમનું અનાજ પાણી બી બગડી ગયેલું છે, ઘરની અંદર બપોરે જમવાનું નથી બનાવ્યું. અચ્છા, તો કયા વિસ્તારમાં પાણી બધા મકાનોમાં ભરાયા છે? આ તાંદલિયા વિસ્તારનો કોઠિયાપુરા છે, પછી નવી નગરી છે, પછી ઢેનટેકરી છે, આ જગ્યા ઉપર પાણી ભરાયેલા છે. મારી માંગ એવી છે કે ભાઈ ખરેખર મ્યુનિસિપલ કોર્પોરેશનને જોવું જોઈએ, ધ્યાન આપવું જોઈએ કે ભાઈ આ લોકોના ઘરોની અંદર પાણી છે, એમને જમવાનું બંદોબસ્ત કરી આપો. એમને એવું કીધું છે કે ગુજરાતની સ્કૂલ જે ખરી ને તાંદલિયાની, એ સ્કૂલની અંદર અમે સ્કૂલ ખોલી આપી છે, નવી નગરી
પછી ડેન્ટેકરી વટિયાપુરમાં જે બી તકલીફ છે એ બધાની સ્કૂલની અંદર. એવું નહીં, એવું તો વ્યવસ્થા તો કરે છે. તમે લોકો કડક રજૂઆત ક્યારે કરશો કે અહીંયા પાણી ના ભરે એના દિશામાં? અમે કડક રજૂઆત કરેલી હમણાં બી મિટિંગમાં, ચાલુ મિટિંગની અંદર, ખંડેરાવ માર્કેટની અંદર ખાલી મિટિંગો જ થાય છે. મ્યુનિસિપલ કમિશનર સાહેબ આદેશ આપે છે, પણ વોર્ડના અધિકારીઓની જવાબદારી બને છે, થોડું ધ્યાન આપવું જોઈએ. એ લોકો ધ્યાન નથી આપતા. કોન્ટ્રાક્ટરની કામગીરી એવી છે કે ભાઈ આ લોકો જયારે કામ લે છે કોન્ટ્રાક્ટર બરોબર, તો કામ આપે છે સાહેબ, તો એમની જવાબદારી બને છે ચેક કરવાની. સ્થળ પર જઈને ચેક કરવું જરૂરી છે. અચ્છા, સ્થળ પર જઈને ચેક કરવું જરૂરી છે. જે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે તો યોગ્ય કામગીરી થાય છે કે નહીં, જે પ્રકારે કોર્પોરેશન દ્વારા પૈસાઓની ફાળવણી જે કોન્ટ્રાક્ટરોને કરવામાં આવે છે તો યોગ્ય પ્રકારની કામગીરી કરવામાં આવે છે કે કેમ, તે તો હવે જોવાનું રહ્યું. જો કોન્ટ્રાક્ટરની જે ઢીલી નીતિ હોય અને કોન્ટ્રાક્ટર જો કામ ન કરતા હોય તો તે કોન્ટ્રાક્ટરના વિરુદ્ધમાં જે શિક્ષાત્મક પગલાં જે છે તે પાલિકા તો પૂરતા પૈસા આપતી હશે, પરંતુ જે કોન્ટ્રાક્ટરો અહીંયા જ આ જ માર્ગની ઉપર ડ્રેનેજ લાઈનનું કામ કરવામાં આવ્યું હતું અને 4-5 વાર પેચવર્ક કરવામાં આવ્યું, કોન્ટ્રાક્ટરને તો પૂરતા પૈસા કોર્પોરેશન દ્વારા આપવામાં આવે છે, પરંતુ કોન્ટ્રાક્ટરો યોગ્ય રીતે કામ નથી કરતા તેમ કહી શકાય. એ પેચવર્ક જે પ્રકારે તેઓ દ્વારા કરવામાં આવ્યું હતું તે જ પુરવાર અને સાબિત કરી રહ્યું હતું કે કોન્ટ્રાક્ટર દ્વારા કયા પ્રકારની તકલાદી જે મટીરિયલ છે અથવા તો યોગ્ય રીતે જે મટીરિયલ નાખીને જે આજે કામ કર્યા બાદ જે પેચોર કરવામાં આવે છે તે કરવામાં યોગ્ય રીતે આવ્યું હોત તો આ જે રોડ છે તે વારંવાર બેસી જવાના બનાવ ન બનત. હવે જે લોકો, જે વાહન ચાલકો જે છે તે વાહન ચાલકો સાઈડ પર વાહનો ચલાવતા ડરે છે, તેનું કારણ એ છે કે વારંવાર કોર્પોરેશન દ્વારા જે ખોદકામ કરવામાં આવે છે ત્યારે યોગ્ય પેચવર્ક ન કરવામાં આવતા લોકોના વાહનો જે છે તે જે પેચવર્ક છે તે પેચવર્ક વાળી જે જગ્યા જે છે તે ભૂવો પડી જતો હોય અને ત્યાં વાહન ફસાવાના બનાવ બનતા હોય છે. એટલે હવે જે પાલિકાનું જે તંત્ર છે, જો આ વરસાદ રોકાઈ જાય આજે નહીં તો કાલે નહીં તો પરમ દિવસે, તો યોગ્ય રીતે પ્રિમોન્સૂનની જે કામગીરી જે અધૂરી રહી ગઈ હોય, જે કાંસ વરસાદી કાંસ જે છે તે વરસાદી કાંસ સાફ જે વિસ્તારમાં ન કરવામાં આવી હોય તે દિશામાં કામ કરે તેવી માંગ જે છે તે સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી છે. કેમેરામેન અબરાર સૈયદ સાથે હું આદિલ પટેલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.